Hi friends, welcome to our new lecture. Our Biju chapter for Pratham Vishwayudha and Russian Kranti. Pratham Vishwayudha is a Jain Amri Padu, Jain Amisha Prabhat Kari Diya. Ani Bila Pre, the Sanskhan Vaz is a Jain Amisha Prabhat Kari Gaya. Kya Bad, Pratham Vishwayudha is a Ekihasma, Avis Maraniya Katana Mani, and a Radhidra Udhavna Mani. Ek Oka Shogis for Chaudhuna Roj, Javishnu, Pratham Vishwayudha is a Sarvat Diya. સેડાની લડાઈમાં જર્મનીએ ફ્રાન્સને પરાજય આપ્યો અને ફ્રાન્સને ફ્રેન્કફર્ટની સંધિ સ્વીકારવાની ફરજ પડી જેથી કરીને ફ્રાન્સને એના બે મહત્વના પ્રદેશ આલ્સસ અને લોરેન્સ એ આ સંધિમાં જર્મનીને આપવા પડ્યા. આથી આ યુદ્ધમાં જે ફ્રેન્કફર્ટની સંધિ થઈ અને યુદ્ધમાં જે કઈ ઈ સંધિને હિસાબે એક નવા જ યુદ્ધના બીજ રોપાઈ ગયા. એ આંદોલન મુખ્ય કારણ પણ આ પ્રથમ વિશ્વયુદ્ધમાં ઘણા બધા પરિબળોએ કામ કર્યું હતું. એમાં આપણે પ્રથમ જોઈ ગયા આર્થિક પરિબળ. આર્થિક પરિબળ છે એ ક્યાંક ને ક્યાંક એશિયા અને આફ્રિકામાં જે બજારો છે એને તોડવાની રિફાઈન્ડ આર્થિક સ્પર્ધા હતી. ઇંગ્લેન્ડ છે એને એશિયા અને આફ્રિકાના જે તેનું શોષણ કરીને ખૂબ ધનવાન બન્યું હતું. જર્મની પણ આ લડાઈમાં જોડાઈ ગઈ અને જર્મનીએ પણ જે આફ્રિકા અને એશિયાના બજારો છે કાચા માલ પૂરો જે ઉદ્યોગિક ક્રાંતિના હિસાબે કાચા માલની જરૂરિયાત હતી એ આ બજારોને કારણે હતી અને આ બજારોને જે એશિયા અને આફ્રિકાના બજારો છે એને તોડવા માટે ઇંગ્લેન્ડના માર્કેટને તોડવા માટે હરીફાઈ શરૂ થઈ આર્થિક પરિબળ કામ આવ્યું. ત્યારબાદ જે બીજું પરિબળ હતું પ્રથમ વિશ્વયુદ્ધ માટેના મુખ્ય પરિબળમાંનું બીજું પરિબળ હતું લશ્કરવાદ કે જે કંઈ પણ સંસ્થાનો યુરોપના રાષ્ટ્રોએ પ્રાપ્ત કર્યા છે એને સચવાતો પડે છે એના માટે લશ્કરની જરૂર પડે છે. આથી લશ્કરવાદની શરૂઆત થઈ જે અમુક ઓસ્ટ્રિયા ઇંગ્લેન્ડ વગેરે જેવા રશિયા વગેરે જેવા દેશોએ પોતાનું સૈન્યની લશ્કરી તાકાત છે એ વધારવા માંડી હતી. અમુક રાષ્ટ્રો જર્મની જાપાન ઇટાલી એને પોતાના રાષ્ટ્રમાં જે સૈનિક તાલીમ છે લશ્કરી તાલીમ છે એ ફરજિયાત કરી દીધી હતી. આમ આ લશ્કરના બહાને રક્ષણના બહાને હેઠળ ક્યાંક ને ક્યાંક એ બધા રાષ્ટ્રો છે એ જે કહીએ ને હથિયાર કે શસ્ત્રો એનું ઉત્પાદન પણ વધારવા માંડ્યા હતા લશ્કરવાદી સત્તાથી. ત્રીજું પરિબળ છે પ્રથમ વિશ્વયુદ્ધના મુખ્ય પરિબળોમાંનું ત્રીજું પરિબળ છે જૂથબંધી અને ગુપ્ત સંધિ. જૂથબંધી ક્યાંક ને ક્યાંક જૂથ થઈ જવું એકત્રીકરણ થઈ જવું અમુક જગ્યાએ અમુક વ્યક્તિઓનું જે એકત્રીકરણ થાય છે કોઈ પણ હેતુ માટે કે કોઈ પણ કાર્ય માટે પછી લડાઈ માટે હોય કે પછી કોઈ સત્કાર્ય માટે હોય કે કોઈ પણ જગ્યાએ જે જૂથ બને છે જૂથબંધી કહી શકાય. ગુપ્ત સંધિઓ છુપી રીતે જે સંધિઓ કરવામાં આવે છે ટૂંકમાં આમ કહીએ ને કે કાવતરા જેવું કે કઈ પણ એવી રીતે કે ક્યાંક ને ક્યાંક પણ કાર્ય માટે કઈક છુપી રીતે કઈક કામ કરવામાં આવે છે છુપી રીતે મળવામાં આવે છે ગુપ્ત સંધિઓ. પ્રથમ વિશ્વયુદ્ધ સંધિમાં જૂથબંધીઓ અને ગુપ્ત કરારોએ મહત્વનો ભાગ ભજવ્યો. પ્રથમ વિશ્વયુદ્ધ છે એ સર્જમાં જૂથબંધીઓ અને ગુપ્ત કરારોએ મહત્વનો ભાગ ભજવ્યો છે. પ્રથમ વિશ્વયુદ્ધ પહેલા વિશ્વ બે ભાગમાં વહેંચાયું. ખાસ યાદ રાખજો કે પ્રથમ વિશ્વયુદ્ધ પહેલા વિશ્વ છે એ બે ભાગમાં વહેંચાયું. એક બાજુ જર્મની ઓસ્ટ્રિયા હંગરી બલ્ગેરિયા તથા તુર્કસ્તાનનું જૂથ છે. આ એક જૂથ હતું આખો કે આ બધા મળીને સામેવાળા પક્ષ સામે યુદ્ધ કરશે એવી રીતે. એક બાજુ કોણ હતા જર્મની ઓસ્ટ્રિયા હંગરી બલ્ગેરિયા તથા તુર્કસ્તાન આનું એક જૂથ હતું. બીજી બાજુ ઇંગ્લેન્ડ ફ્રાન્સ રશિયા તથા જાપાનનું જૂથ હતું. બંને જૂથ ખૂબ જ વિશાળ હતા ખૂબ જ સુખી સંપન્ન રાષ્ટ્રો હતા લશ્કરી તાકાત વાળા હતા આર્થિક રીતે સદ્ધર હતા. બંને જૂથ જર્મની ઓસ્ટ્રિયા હંગરી બલ્ગેરિયા તુર્કસ્તાનનું એક જૂથ બીજી બાજુ ઇંગ્લેન્ડ ફ્રાન્સ રશિયા તથા જાપાન. આ બંને જૂથો વચ્ચે ઈર્ષ્યા દુશ્મનાવટ શંકા કુશંકા ભય અને તિરસ્કારની ભાવના પેદા થઈ. યુદ્ધ માટે જે કઈ પણ જરૂરી ભાવનાઓ છે એ અમારી કઈ કઈ જગ્યાએ ઈર્ષ્યા દુશ્મનાવટ શંકા કુશંકા ભય અને તિરસ્કાર આ બધી ભાવનાઓ ક્યાંક ને ક્યાંક આ બે જૂથો વચ્ચે પેદા થઈ ગઈ જે પ્રથમ વિશ્વયુદ્ધનું મહત્વનું પરિબળ ગણાય છે જૂથબંધી અને ગુપ્ત સંધિ. કઈ પણ એક એવું છે ના
રાષ્ટ્ર છે, માનો કે નાનું રાષ્ટ્ર, એની ઉપર કોઈ એને એવો ભય સતાવે કે આ મારું પડોશી રાષ્ટ્ર મારી ઉપર હુમલો કરી શકે એમ છે, એટલે સ્વાભાવિક રીતે એ કોઈ પણ એવા સારા રાષ્ટ્રની સાથે સારા સંબંધ બનાવશે જે હુમલો કરનાર રાષ્ટ્ર તરફથી એને બચાવ કરી શકે. માનો કે અત્યારે અમેરિકા છે તો ઘણા બધા દેશો અમેરિકા સાથે સારા સંબંધના પ્રયત્નો કરતા હોય છે, કારણ કે ક્યાંક ને ક્યાંક એ બીજા દેશોથી એને બચાવી શકે. પાકિસ્તાન ને લઈ, પાકિસ્તાન છે એ ક્યાંક ને ક્યાંક ચીન સાથે સારા સંબંધ બનાવે છે, કેમ? કારણ કે ભારત થી બીક લાગે છે. એમ જ્યાં જૂથ બંધી છે એ અત્યારે પણ છે, પેલાના સમયમાં વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ પણ હોય, અત્યારે પણ જૂથ બંધી ખૂબ જ પ્રવર્તિત છે. ચોથું પરિબળ, ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના. બેલ્જિયમ અને ગ્રીસની સ્વતંત્રતા તેમજ ઇટાલી અને જર્મનીનું એકીકરણ રાષ્ટ્રવાદના પરિણામો હતા. સર્વપ્રથમ આપણે રાષ્ટ્રવાદની ભાવના સમજવી જોઈએ અને ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના સમજવી જોઈએ. બે આમ તો રાષ્ટ્રવાદ સાથે સંકળાયેલ છે, એટલે તમને લાગે કે ઉગ્ર રાષ્ટ્રવાદ રાષ્ટ્રવાદ બે સેમ છે, પરંતુ એવું નથી. રાષ્ટ્રવાદ પોતાના દેશ પોતાના રાષ્ટ્ર પ્રત્યે કોઈને માનવું, લાગણી હોવું અને એ લાગણી સફળ પોતાના રાષ્ટ્રને મહાન સમજવું, એ પણ એક રાષ્ટ્રવાદની ભાવના છે. પરંતુ એવું સમજવું કે મારા રાષ્ટ્રથી કોઈ ચડિયાતો રાષ્ટ્ર નથી, બધા રાષ્ટ્રો મારાથી મારા રાષ્ટ્રથી નીચે નીચે સમજવા અને પોતાના રાષ્ટ્રને જ સર્વોપરી સમજવું, એ ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના છે. ક્યાંક ક્યાંક વિપરીત થી ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના. તો જોઈએ કે બેલ્જિયમ અને ગ્રીસની સ્વતંત્રતા છે, બેલ્જિયમ અને ગ્રીસ બે રીતે સ્વતંત્રતા છે, તેમજ ઇટાલી અને જર્મનીનું એકીકરણ, ઇટાલી અને જર્મનીનું એકીકરણ બે ક્યાંક ક્યાંક રાષ્ટ્રો એક થઈ ગયા, એ એકીકરણ રાષ્ટ્રવાદના પરિણામો હતા. એના પરિણામો હતા રાષ્ટ્રવાદ. બેલ્જિયમ અને ગ્રીસ કોઈના અંતરનો પરાધીન હતા અને જે એની રાષ્ટ્રવાદની ભાવના છે, પોતાના રાષ્ટ્ર વિશેની જે લાગણીઓ છે એનાથી જે સ્વતંત્ર થઈ ગયા. અને જે જર્મની અને ઇટાલીનું એકીકરણ હતા એ બે રાષ્ટ્રવાદના પરિણામો. ત્યારબાદ યુરોપમાં, ત્યાર પછી યુરોપમાં રાષ્ટ્રવાદની ભાવના એ ઉગ્ર અને સંકુચિત સ્વરૂપ ધારણ કરી. રાષ્ટ્રવાદની ભાવના ઉગ્ર અને સ્વરૂપ સંકુચિત સ્વરૂપ ધારણ કરી. હમણાં તમે સમજાયું કે રાષ્ટ્રવાદ છે એ પોતાના દેશભક્તિની લાગણી છે, એ રાષ્ટ્રવાદ છે, પરંતુ બીજાના દેશોને પોતાના રાષ્ટ્રથી હીન સમજવા, એને એની સામે કાંઈ નહીં સમજવા, ઉગ્ર રાષ્ટ્રવાદ થઈ ગયું. પોતાના બીજાના દેશોને બીજા રાષ્ટ્રોને પોતાના દુશ્મન સમજવા, સંકુચિત સ્વરૂપ ધારણ કરી લીધું. યુરોપમાં આર્થિક વિશાળ, ખેતકામ, પ્રતિસ્પર્ધા અને સામ્રાજ્યવાદ એટલો બધો વધી ગયો કે એકબીજાના રાષ્ટ્રના હિતો ટકરાવા છે. યુરોપ ખંડમાં જે રાષ્ટ્રો છે એમાં એકબીજાના જે ઈર્ષાઓ છે, આર્થિક ઈર્ષાઓ, ઇંગ્લેન્ડ મારાથી આગળ થઈ ગયું, જર્મની મારાથી આગળ થઈ ગયું, જર્મની મારા રાષ્ટ્રથી આગળ થઈ ગયું છે, ફ્રાન્સ ને બહુ ધન પ્રમાણો એશિયા અને આફ્રિકામાંથી એ ખૂબ આગળ થઈ ગયું. આ જે ઈર્ષાઓ છે, ખેતકામો છે, મારે ઓલાનું માર્કેટ તોડી નાખવાનું છે, મારે અમેરિકાનું માર્કેટ તોડી નાખવાનું છે, મારે મારા રાષ્ટ્રે ખરેખર જર્મનીનું માર્કેટ તોડી નાખવું જોઈએ, એના પૈસા કમાવવાના દેવા જોઈએ, જે આ ખેતકામો છે, પ્રતિસ્પર્ધાઓ છે અને સામ્રાજ્ય કે મારા જ રાષ્ટ્રનો સર્વશાસન હોવું જોઈએ, સર્વસત્તા મારા રાષ્ટ્રની હોવી જોઈએ, જે સામ્રાજ્યવાદ છે એટલો બધો વધી ગયો કે એકબીજાના રાષ્ટ્રના હિતો, એકબીજાના જે રાષ્ટ્રના હિતો છે એ યુરોપ ખંડના જે પાડોશી દેશોના રાષ્ટ્રના હિતો છે એ ટકરાવા લાગ્યા. યુરોપના અગ્રગણ્ય રાષ્ટ્રોએ પોતાના પ્રજાજનોને ઉગ્ર આક્રમણ દેશભક્તિના માટે પાછું એમને બળતામાં ઘી મળ્યું. કોને? યુરોપના અગ્રગણ્ય રાષ્ટ્રો જે મુખ્ય રાષ્ટ્રો છે યુરોપના, ઇંગ્લેન્ડ છે, અમેરિકા છે વગેરે, જે અગ્રગણ્ય રાષ્ટ્રો છે એને પોતાના પ્રજાજનોને ઉગ્ર આક્રમક દેશભક્તિના માટો ભણાવ્યા. ઉગ્ર આક્રમક દેશભક્તિ એના માટો ભણાવ્યા, પોતાના દેશ પ્રત્યે પ્રેમ અને અન્ય રાષ્ટ્રો પ્રત્યેની ઘૃણાને પ્રોત્સાહન આપવામાં આવ્યું. આ રાષ્ટ્રોએ શું કહ્યું કે પોતાની પ્રજાને ઉગ્ર દેશભક્તિ કે ભાઈ તમારો દેશ છે ખરેખર તમારે એના માટે જીવ દેવા પણ તૈયાર રહેવું જોઈએ, પોતાના દેશ પ્રત્યે પ્રેમ અને અન્ય રાષ્ટ્રો પ્રત્યેની ઘૃણા પ્રોત્સાહન આપવામાં આવે. પોતાના દેશ પ્રત્યે પ્રેમ રાખે પરંતુ અન્ય લોકો પ્રત્યે જે ઘૃણા છે કાં તો મારો દુશ્મન છે
આજ એને જીવવાથી દેવાના, આ જે રાષ્ટ્ર છે એ આપણા રાષ્ટ્રને ક્યારે પણ ગુના બનાવી શકે છે એવી જે ભાવના છે, એવી જે ભૂણા છે એને પ્રોત્સાહન આપ્યું. આજે બ્લેક પેપર લાઈનમાં લખ્યું છે મિત્રો, એ ખાસ તમારે યાદ રાખવાનું છે કે બોલ્ડમાં કાળી પેનથી લખ્યું કે જર્મન સમ્રાટ કેસર બીજો, ખાસ નામ યાદ રાખો કે જર્મન નો સમ્રાટ છે કેસર બીજો, એને ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદ નો પરિણેતા કહેવાય છે. કોને? તો કે જર્મન સમ્રાટ છે કેસર બીજો, એને ઉગ્ર સામ્રાજ્યવાદ અને રાષ્ટ્રવાદ નો પરિણેતા કહેવાય છે. તે મહત્વાકાંક્ષી અને વિશ્વ પ્રભુત્વની નીતિમાં માનતો હતો. મહત્વાકાંક્ષી હતો, મહત્વાકાંક્ષી એવું એટલે પોતાની પાસે જે વસ્તુ છે એનાથી સંતોષ નહીં માનવાનો, અને વધુ ને વધુ કે પછી ધન હોય કે કોઈ પણ વસ્તુ જે મેળવવાનું સતત મનમાં જે ઈચ્છાઓ રાખવી અને એના માટે પ્રયત્નો કરવા, મહત્વાકાંક્ષી આપણે કહી શકીએ કે જે મહત્વાકાંક્ષી અને વિશ્વ પ્રભુત્વ સર્વ વિશ્વમાં પોતાના રાષ્ટ્રનું પ્રભુત્વ હોવું જોઈએ એવી નીતિમાં માનવું. જર્મન સમ્રાટ કેસર બીજો રાષ્ટ્રવાદની, ઉગ્ર રાષ્ટ્રવાદની અને સામ્રાજ્યવાદની નીતિનો પ્રણેતા હતો. તે પોતાની પ્રચંડ લશ્કરી તાકાતથી પોતાનું ધાર્યું કરવા માંગતો હતો. લશ્કરી તાકાત ખૂબ હતી, પ્રચંડ લશ્કરી તાકાત એટલે પોતાનું ધાર્યું કરવા માંગતો હતો. જર્મનીની જેમ અન્ય રાષ્ટ્રોમાં પણ યુદ્ધની ભાવના ફેલાઈ અને આ પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામ. જર્મન સમ્રાટ એટલો જર્મનીનો જે સમ્રાટ હતો એ જ ઉગ્ર સામ્રાજ્યવાદનો પરિણેતા હતો, સામ્રાજ્યવાદનો પરિણેતા હતો. તેથી જર્મનીમાં તો આ જે ભાવના છે યુદ્ધની ભાવના એ તો ફેલાય, પરંતુ એના પરિણામે અલગ અલગ રાષ્ટ્રોમાં પણ જે યુદ્ધની ભાવના છે એ પરિણામ યુદ્ધની ભાવના છે એ ફેલાય અને પ્રથમ વિશ્વયુદ્ધમાં પરિણામ. આ તંત્ર જે આપણું ત્રીજું અને ચોથું પરિબળ, પ્રથમ પરિબળ આર્થિક પરિબળ, બીજું લશ્કરવાદ આપણે જોઈ ગયા, જૂથબંધી અને ગુપ્ત સંધિઓ જોઈ ગયા, ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના જોઈ ગયા. તો પાંચમું પરિબળ છે વર્તમાન પત્રનો ફાળો. તો તમને સ્વાભાવિક રીતે એમ થાય કે વર્તમાન પત્રનો ફાળો યુદ્ધમાં કઈ રીતે કે છાપાના માણસ બની ગયો છે? નાના નાના એવું નથી, પરંતુ વર્તમાન પત્ર એક એવું માધ્યમ છે જે તમારા મનમાં ક્યાંક ને ક્યાંક અસર કરે છે. અત્યારે આપણે માનો કે હાલ જોઈએ કે વૈશ્વિક મહામારી છે, એના આંકડાઓ છે એ તમને ક્યાંક ને ક્યાંક દીવડાવે છે એવું લાગે છે. તમારે ઘરમાં જ રહેવું જોઈએ ભાઈ કેના હિસાબે છે? તો વર્તમાન પત્રનો આભાર કે રાષ્ટ્રમાં જે કંઈ પણ પ્રવૃત્તિઓ ચાલે છે, વિશ્વમાં જે કંઈ પણ પ્રવૃત્તિઓ ચાલે છે એનાથી માહિતગાર તમને કોણ કરે છે? તો કે વર્તમાન પત્રો. હવે તમે સારી નરસી બાબતોથી તો માહિતગાર થાવ તો એ ફાળો મહત્વ વર્તમાન પત્રનો. પણ અહીંયા માત્ર માહિતીની વાત નથી, અહીંયા તમને ઉશ્કેર નહીં કરવાની વાત છે. વર્તમાન પત્રો છે એવી બાબતો છાપે છે કે જે રાષ્ટ્રની પ્રજા છે ક્યાંક ને ક્યાંક ઉશ્કેરાય છે. આગળ જોઈએ કે યુરોપના રાષ્ટ્રોના વર્તમાન પત્રોના પરસ્પર આક્રા ઉશ્કેરણીજનક અને અતિશયોક્તિ ભર્યા અને જૂઠા લખાણોએ પરસ્પર હરીફ દેશોની વિરુદ્ધ જે રોકી પ્રજામાં દુશ્મનાવટની લાગણી એટલી હદે ભડકાવી દીધી કે સત્તાસ્થાને બેઠેલા લોકો શાંતિ સ્થાપવાના પ્રયત્ન પણ ના કરે. આ વર્તમાન પત્રોએ શું કર્યું? જે યુરોપના રાષ્ટ્રોના વર્તમાન પત્રો હતા એને પરસ્પર આક્રા અને ઉશ્કેરણીજનક અતિશયોક્તિ ભર્યા, એકમ કહીએ ને ઉશ્કેરણીજનક, સામાન્ય વ્યક્તિ બે જગ્યાએ ઝઘડો કરતા હોય તો એકબીજા ઉશ્કેરણીજનક જે રીતે ભાષામાં વાત કરતા હોય એવી રીતે વર્તમાન પત્રો એકબીજાની આજે આડાવી ઉશ્કેરણીજનક ખબરો છે એ છાપતા, અતિશયોક્તિ ભર્યા અને જૂઠા લખાણો ક્યાંક ને ક્યાંક જે છપાવવું જોઈએ એની હદથી બહાર થઈ અને જે જૂઠા લખાણો છે એને પરસ્પર હરીફ દેશોની વિરુદ્ધ, જે હરીફ દેશો છે એની વિરુદ્ધ જે રોકી પ્રજામાં દુશ્મનાવટની લાગણી એટલી હદે ભરી દીધી કે જે સત્તાસ્થાને જે લોકો બેઠા છે જે યુદ્ધ કરવા નથી ઈચ્છતા એ ધારે તો પણ શાંતિ ના સ્થાન છે. સતત કોઈ એકને એક વાત તમને ઘટન કરવામાં આવે, માનો કે તમને સતત એકને એક વાત કરવામાં આવે કે ભાઈ આ વસ્તુ ખરાબ છે, આ વસ્તુ ખરાબ, આ વસ્તુ ખરાબ, આ તમારો દુશ્મન છે, આ તમારો દુશ્મન છે, એવી રીતે સતત તમારા માઇન્ડમાં ટોચર કરવામાં આવે તો તમને સ્વાભાવિક રીતે ભયભીત થઈ ગયો કે ખરેખર અમારો દુશ્મન છે. એ એક માનસિકતાની વાત છે. વર્તમાન પત્રનો ફાળો એમાં ક્યાંક ને ક્યાંક ખૂબ રહ્યો. પરસ્પર હરીફ દેશો પ્રત્યે એકબીજાની જે પોતાની રાષ્ટ્રની પ્રજા હતી એને પરસ્પર એકબીજાના જે દેશો છે એના પ્રત્યે એટલું ઝેર ભરી દીધું કે અગર યુદ્ધ લોકો ના ઈચ્છે સત્તાસ્થાને બેઠેલા લોકો એ
શાંતિ કરવાનો પ્રયાસ કરે તો પણ એના કરી શકે એટલું બધું મહત્વનો પણ વર્તમાનપત્ર પાંચમું પરિબળ પ્રથમ વિશ્વ યુદ્ધનું છે. આમ તો જે મીડિયા છે વર્તમાન પત્રો એ મીડિયાનો એક પાર્ટ છે. એ મીડિયા છે દેશની ચોથી જાગીર કહેવામાં આવે છે. કઈ પણ જગ્યાએ કોઈ પણ જગ્યાએ કોઈ પણ રાષ્ટ્રમાં કે મીડિયાનો ફળ એ તેના લોકોના હિતમાં કે પછી એની સુખાકારીમાં ખૂબ જ મહત્વનો હોય છે. મીડિયા ધારે તો ભ્રષ્ટાચાર ઓછો કરી શકે છે. મીડિયા ધારે તો સાચી ખબરોને પ્રકાશિત કરી એટલી જાગૃતિ લાવી શકે છે કે ક્યાંક ને ક્યાંક પણ ક્રાઇમ અટકી શકે છે. અને મીડિયા ધારે તો સારી વસ્તુને પણ ખરાબ બનાવી શકે. મીડિયા ખૂબ જ શક્તિશાળી છે. મીડિયા છે દેશની ચૂંટણી જાહેર કરવામાં આવે છે. હવે વર્તમાન પત્રનો ફાળો આપણે જોઈએ. હવે છઠ્ઠું પરિબળ છે, છઠ્ઠું પરિબળ યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન. યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન આપણે આગળ જોશું તો તમને આ સમજાશે. આગળ જોઈએ કે યુરોપમાં હવે યુદ્ધ એ જ કલ્યાણની નીતિએ જોડ પડ્યું છે. યુદ્ધ એ જ આ બધા જે પરિબળો છે આગળના એનાથી જે રાષ્ટ્રની પ્રજાની માનસ સ્થિતિ એવી થઈ ગઈ હતી કે એના મગજમાં એક જ વાત હતી હવે તો વળી ગયું યુદ્ધ એ જ કલ્યાણ. ક્રિટસ્કે જેવા જર્મન લેખકોએ સિદ્ધાંત પ્રચલિત કર્યો હતો. અમુક પ્રકારના જે જર્મન લેખકો હતા જર્મનીના જે લેખકો એને એક સિદ્ધાંત પ્રચલિત કર્યો પોતાના પ્રજામાં. હમણાં જો વર્તમાન પત્રનો ફાળો જોઈએ એમાં એક લેખકે એવું સિદ્ધાંત પ્રચલિત કર્યું કે શક્તિમાનને જ જીવવાનો હક છે. કોને જીવવાનો હક છે? શક્તિમાનને જ જીવવાનો હક છે. તથા યુદ્ધ એ જ રાષ્ટ્રીય જરૂરિયાત છે એવા સિદ્ધાંત પ્રચલિત કર્યા પ્રજા માટે કે શક્તિમાનને જ જીવવાનો હક છે તથા યુદ્ધ એ જ રાષ્ટ્રીય જરૂરિયાત છે. નિત્સે નામના જર્મન લેખકે યુદ્ધને પવિત્ર કાર્ય ગણાવ્યું. આ હતું યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન. જે ધાર્મિક ગુરુઓ છે જે ત્યાંના લેખકો છે જેને આમ કહી શકાય કે બુદ્ધિનિષ્ઠ લેખકો કહી શકાય એવા લેખકોએ શું કર્યું? તું બળતી આગમાં ઘી ઉમેર્યું. એને એવું કહ્યું કે જે સૌથી શક્તિશાળી છે એને જ જીવવાનો અધિકાર છે. યુદ્ધ છે એ જ રાષ્ટ્રીય જરૂરિયાત છે અને યુદ્ધને પવિત્ર કાર્ય ગણાવ્યું જેનાથી જે પ્રથમ વિશ્વયુદ્ધ છે એને ગતિ. સ્વાભાવિક રીતે આપણે જોઈએ કે આ તત્વજ્ઞાન કેટલું મહત્વ. તો મિત્રો જયારે ભારત પરાધીન હતો આપણો ઇન્ડિયા, આપણે આપણે કોઈના દેશ વિશે જાણતા હોઈએ કે ના જોઈએ, ના જાણતા હોઈએ, પ્રથમ વિશ્વયુદ્ધ વિશે જાણતા હોઈએ કે ના જાણતા હોઈએ, પરંતુ દરેક ભારતનો નાગરિક જે પોતાના દેશની રાષ્ટ્રવાદી જે ચળવળ હતી, પોતાની સ્વતંત્ર સંગ્રામની જે ચળવળ હતી એમના વિશે તો જાણતો જ હોવો જોઈએ. તો ક્યાંક ને આપણે પણ ઇન્કલાબ જિંદાબાદ છે, ભારત છોડો છે એવા વગેરેના જે સિદ્ધાંતો અમલમાં રહી હતા એના હિસાબે ક્યાંક ને ક્યાંક આપણે અત્યારે સ્વતંત્ર છીએ. એવી રીતે એ આપણી સ્વતંત્રતાની વાત હતી મિત્રો, પરંતુ જે યુરોપના રાષ્ટ્રો છે એ ઓલરેડી સ્વતંત્ર છે, છતાં એને યુદ્ધને લગતા સિદ્ધાંતો છે એ પ્રચલિત કર્યા. અને એવું તત્વજ્ઞાન, એવા તત્વજ્ઞાનને કારણે જે પ્રથમ વિશ્વ યુદ્ધના પરિબળો છે એને વેગ મળ્યું અને પ્રથમ વિશ્વયુદ્ધના મુખ્ય કારણો, મુખ્ય પરિબળો આ હતા. હવે આગળના લેક્ચરમાં જોશો કે પ્રથમ વિશ્વયુદ્ધ થઈ ગયું તો એમાં શું શું થયું અને એના શું પરિણામ આવ્યા. ખૂબ જ અગત્યનો આપણો પાઠ છે જાણવા જેવો. તો જાણતા રહેશું, સમજતા રહેશું, અભ્યાસ કરતા રહેશું. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ, ધ્યાન રાખજો.